નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પિયુષ ગોસ્વામી. આજે આપણે ધોરણ 9 ની અંદર ત્રીજું લેક્ચર જોઈ રહ્યા છીએ, જેનો પાઠ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. આપણે અગાઉ જે પ્રશ્નની અંદર જે જોયા હતા એમાં ડેલહાઉસની ખાલસા નીતિ, વેલેશની સહાયતાની યોજના, કંપની શાસનની આર્થિક અને સામાજિક અસરો, યુરોપિયન પ્રજા ભારતની અંદર શા માટે આવી, ત્યાંથી હવે આપણે આગળ જઈએ. ડેલહાઉસની એ ભારતની અંદર કયા કયા સુધારા થયા, આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાતો હોય છે, અથવાની અંદર એનો એક પ્રશ્ન બીજી વખત કેવી રીતે પૂછાય. તો ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો, આ પ્રશ્ન અલગ રીતે પૂછાય. ડેલહાઉસી સામ્રાજ્યવાદી હતો, આપણે અગાઉના પ્રશ્નની અંદર જોયું, પણ સુધારાવાદી પણ હતો એની ચર્ચા કરો, અથવા આ પ્રશ્ન બીજી રીતે પણ પૂછાતો હોય છે. ડેલહાઉસી સુધારાવાદી ગવર્નર જનરલ ગણાય છે, સમજાવો. તો આ પ્રશ્ન એક પ્રશ્ન ત્રણ રીતે પૂછાય છે, ડેલહાઉસી કયા કયા સુધારા કર્યા, બીજો પ્રશ્ન સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી તરીકે ઓળખાય છે, અને ત્રીજો પ્રશ્ન છે સુધારાવાદી ગવર્નર જનરલ તરીકે પૂછાય છે. તો કયા કયા એને સુધારા કર્યા એ આપણે હવે ચર્ચા કરીશું. તો ડેલહાઉસીએ સૌ પ્રથમ ભારતમાં રેલવેની શરૂઆત કરી. આપણે જોઈએ છીએ રેલવે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે ઝડપી, એ આપણને ઉપયોગી છે. આપણે ઘણી વખત રેલવેની અંદર મુસાફરી પણ કરેલી છે. તો ભારતની અંદર સૌ પ્રથમ રેલવેની શરૂઆત કરનાર ગવર્નર જનરલ ડેલહાઉસી હતા. એમણે ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચે, વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આ પરીક્ષામાં ખાલી જગ્યા તરીકે અથવા ખરા ખોટામાં જોડકામાં એમસીક્યુએસમાં પૂછાતો હોય છે, સાલ પણ પૂછાતી હોય છે અને સ્થળ પણ પૂછાતું હોય છે. તો 1853માં મુંબઈથી થાણા વચ્ચે લગભગ 35 કિલોમીટર અંદાજે રેલવે માર્ગની શરૂઆત કરી, અને સૌ પ્રથમ મુંબઈથી થાણા વચ્ચે રેલવેની શરૂઆત કરી. એ સમયે ડીઝલ એન્જિન નહોતા, વરાળ યંત્ર દ્વારા કોલસાથી એ ટ્રેન ચાલતી અને 35 કિલોમીટર લાંબી એમને સૌ પ્રથમ ટ્રેન દોડાવી. ત્યારબાદ આ સમય એમને આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કરી. આપણે જોઈએ છીએ કે પોસ્ટ જે પોસ્ટ સેવા છે, કદાચ તમે પણ અનુભવ કરેલ હશે, તો પોસ્ટ સેવાની શરૂઆત 1853 સાલની અંદર થઈ હતી, જે ભારતની અંદર શરૂઆત એ સમયથી થઈ, અત્યાર સુધી પણ એ ચાલુ છે, પણ હવે ધીમે ધીમે એનો ઉપયોગ ઓછો થતો જાય છે. એના પાછળનું કારણ છે કે અત્યારના સમયની અંદર મોબાઈલ દ્વારા મેસેજ ટાઈપ કરવા, વોટ્સઅપ દ્વારા મોકલવા, ઈમેલ હોય, ફેક્સ હોય, આ પદ્ધતિ દ્વારા આ પદ્ધતિની ધીમે ધીમે હવે ઉપયોગ લોકો ઓછો કરતા જાય છે. તો આ જ સમય ટપાલ પદ્ધતિની શરૂઆત થઈ, એની સાથે સાથે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે, ધ્યાન રાખજો, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર સેવાનો પ્રારંભ થયો. હવે આપણને ખબર નથી કે તાર એટલે શું, કારણ કે સરકારે લગભગ 2014 આજુબાજુમાં એ તાર સેવા બંધ કરી, કારણ કે એનો ઉપયોગ થતો ન હતો. તો અત્યારના સમયની અંદર આપણે જોઈએ કે ફેક્સ અહીંયાથી ટાઈપ કરી અને ફેક્સ મશીનના સરનામા ઉપર આપણે મોકલીએ તો સામેની જગ્યાએ એ તાત્કાલિક પહોંચી જાય છે. અહીંયા તમે જે લખાણ કરો છો સામે પહોંચે છે. તો એવી જ વસ્તુ હતી કે તાર અહીંયાથી જે ટાઈપ કરેલો મેસેજ હોય એ મેસેજ તાત્કાલિક જે સ્થળનું સરનામું હોય એવા પોસ્ટની અંદર જ જતો આવતો, ફક્ત પોસ્ટ જોડે જ આ મશીનો હતા. તો એ પોસ્ટની અંદર આ તાર પહોંચતો અને ત્યાંથી જે તે સરનામું હોય એ તાત્કાલિક પહોંચાડવામાં આવતું. દાખલા તરીકે અત્યારે રજીસ્ટર એડી આપણે કરીએ છીએ ટપાલની અંદર, તો તાત્કાલિક પહોંચી જાય છે, ખર્ચ થાય પણ વસ્તુ આપણને જલ્દી મળી જાય છે. તો એવી વસ્તુ હતી જે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતની અંદર અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા, આપણે અગાઉના પ્રશ્નની અંદર જોયું મેપોનો
જે બ્રિટિશ ધારાશાસ્ત્રી હતો એને ભારતમાં અંગ્રેજી કેળવણીની હિમાયત કરી હતી અને ડેલહાઉસના કારણે ભારતની અંદર અંગ્રેજી કેળવણીની શરૂઆત થાય છે. એ શરૂઆત પાછળનું મુખ્ય કારણ એ હતું કે અંગ્રેજોએ પોતાના અંગત સ્વાર્થ માટે અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા કરી હતી, કારણ કે ભારતના લોકો અંગ્રેજી જાણતા ન હતા, એમનો વહીવટ અંગ્રેજીમાં હતો. એના જ કારણે જો ભારતના લોકો અંગ્રેજી જાણતા થશે તો અંગ્રેજોનો વહીવટની અંદર સરળતા થાય એ માટે એમણે ભારતની અંદર અંગ્રેજી કેળવણીની શરૂઆત કરી, જેના કારણે ભારતમાં ત્રણ યુનિવર્સિટીની સ્થાપના કરી, મુંબઈ, કલકત્તા અને ચેન્નઈની અંદર પણ યુનિવર્સિટીની સ્થાપના આ સમયે થાય છે. ત્યારબાદ સૌથી અગત્યની બાબત છે ભારતની અંદર કુરિવાજો ચાલતા હતા, આ કુરિવાજો ઉપર એને સૌ પ્રથમ પ્રતિબંધ મૂકવાની શરૂઆત કરી. તો તેમાં બાળ લગ્નનો પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો કે બાળકના બાળપણની અંદર, નાનપણની અંદર જે લગ્ન થતા હતા આ લગ્ન અટકાવવા માટેનો એક કાયદો મૂક્યો હતો, જેના કારણે બાળકોનું ભવિષ્ય સુધરે, એમનું જીવન ધોરણ સારી રીતે થાય, એ પોતે શિક્ષિત થાય, એ પોતે પગભર થાય, ત્યારબાદ તે લગ્ન કરે એવો એક કાયદો પસાર કર્યો એટલે બાળ લગ્ન પ્રતિબંધ મૂકતો કાયદો કર્યો. અને બીજું સૌથી અગત્યનું છે તો વિધવા ઉમંગ લગ્નની છૂટ આપતો કાયદો. તો સૌ પ્રથમ વિધવા જે સતી પ્રથા હતી, સતી પ્રથા ઉપર રાજા રામમોહન રાય અને અંગ્રેજી ભેગા મળી અને આ કાયદો મૂક્યો હતો, બે સ્ત્રીને સતી થતા અટકાવી. હવે ડેલહાઉસી જે સતી જેનો પતિ મૃત્યુ પામેલો છે એવી જે વિધવા સ્ત્રીઓ હતી એ ફરીથી લગ્ન કરી પોતાનું જીવન ધોરણ એ ફરીથી ચાલુ કરે અને પોતાનો જે સમય પસાર કરે એ માટે વિધવા પુનઃ લગ્નની છૂટ આપતો કાયદો તેમની અમલમાં મૂક્યો હતો, જેના કારણે ભારતની અંદર એક સુધારો આવ્યો, એક સમાજની અંદર નવી રચના થઈ. પણ ભારતીય સમાજને એવું લાગતું હતું કે ડેલહાઉસીએ આ બધા કાયદા બંધ કરી પોતાની જે ધાર્મિક માન્યતાઓ હતી એને ઘણું બધું નુકસાન કર્યું એવું લોકો સમજતા હતા. પણ તેનો ખરેખર અનુભવ જ્યારે સમય પસાર થાય છે ત્યારે તેમનો અનુભવ આપણને જોવા મળતો હોય છે. ત્યારબાદ જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. અત્યાર સુધીના જે બાંધકામો થતા હતા એ પ્રાઇવેટ અથવા પર્સનલી થતા હતા, પણ ડેલહાઉસીના મત પ્રયત્ન નથી જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી. સરકારે પણ કેટલાક બાંધકામો કરી અને ભારતીય પ્રજાને પણ કેટલાક સુધારાઓ આપ્યા હતા. ત્યારબાદ કંપનીના વહીવટની અંદર તેને સુધારો કર્યો. અત્યાર સુધી બ્રિટિશ કંપનીની અંદર જે નોકરીઓ હતી ફક્ત બ્રિટિશકારોની મળતી હતી, ભારતીય લોકોની મળતી નહોતી. પણ અંગ્રેજી કેળવણીની અંદર વ્યવસ્થા કરવાથી ભારતીય લોકો એ અંગ્રેજી જાણતા થયા, જેના કારણે ભારતની અંદર પણ કંપનીના વહીવટની અંદર હિન્દીઓને સ્થાન આપ્યું અને ભારતના લોકો પણ સારી રીતે એ કામ કરી શકે એ માટે એને કંપનીના વહીવટની અંદર પણ સુધારો કરે. તો આ પરથી આપણે કહી શકીએ છીએ કે ડેલહાઉસ સામ્રાજ્યવાદી હોવા છતાં એ સુધારાવાદી તરીકે પણ ઓળખાય છે. એટલે કંપનીનો વિસ્તાર ભલે મોટો કર્યો પણ સાથે સાથે ભારતીય સમાજને કેટલાક સુધારાઓ કર્યા છે, જેના કારણે ભારતીય સમાજની અંદર એક સારી રીતે જાગૃત થયો અને એ પોતાના પગભર થવા લાગ્યું, જાણવા લાગ્યું, વિશ્વની હરોળની અંદર થવા લાગ્યું. ત્યાર પછીનો બીજો આપણો પ્રશ્ન છે કે નિયામક ધારાની જોગવાઈઓ કઈ હતી. નિયામક ધારાની જોગવાઈઓ કઈ હતી તો આ પ્રશ્નની આપણે શરૂઆત કરીએ તો આ જે ધારો રહ્યો આ ધારો ઈસ્વીસન 1773ના વર્ષ દરમિયાન અમલમાં મૂકવામાં આવ્યો હતો, એ પસાર કરવામાં આવ્યો હતો, જેની મુખ્ય જોગવાઈઓ આપણે જોઈએ તો બંગાળના ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું. અત્યાર સુધી જે બંગાળથી ગવર્નર હતો એ ફક્ત પોતાના રાજ્ય પૂરતો સીમિત હતો, પણ પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધ પછી રોબર્ટ ક્લાઇવે જ્યારે બંગાળનો વહીવટ પોતાના હસ્તક લેવામાં આવ્યો ત્યારે આ રોબર્ટ ક્લાઇવે એક સુધારો કર્યો. જે બંગાળનો ગવર્નર જનરલ હતો એને મુખ્ય ગવર્નર જનરલ બનાવવામાં આવી છે.
જે કંપનીના વેપારી અત્યાર સુધી પોતાનો પર્સનલ વેપાર કરી અને નફો મેળવતા હતા એ રાજકીય હિતો જે ફક્ત પોતાના જ હતા જે એની પ્રવૃત્તિઓ હતી આ બધી જ પ્રવૃત્તિઓ જે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવે છે આ ગવર્નર જનરલના સીધા અંકુશમાં મૂકવામાં આવે છે એટલે બંગાળના જે કંપનીના વેપારીઓ હતા એમના જે રાજકીય હિતો હતા એમની જે બી પ્રવૃત્તિઓ હતી એ બધી જ પ્રવૃત્તિઓ ગવર્નર જનરલના અંકુશ નીચે મૂકવામાં આવી એટલે એક અધિકાર દરજ્જો આપવામાં આવ્યો અત્યારે હાલનો જોઈએ તો કલેક્ટરનો જે દરજ્જો છે એ પ્રમાણેનો દરજ્જો આપવામાં આવ્યો તાલુકાના ગામડાના જે લોકોનો વહીવટ હોય એ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર દ્વારા જે થતો હોય છે આ પ્રકારનો સીધા અંકુશ નીચે એમને મૂકવામાં આવ્યા ત્રીજી જોગવાઈ એવી હતી મુંબઈ અને ચેન્નઈના જે ગવર્નરો હતા મુંબઈ પ્રાંતના અને ચેન્નઈ પ્રાંતના જે ગવર્નર જનરલો હતા અથવા તેમની જે કાઉન્સિલ હતી એમની જે ચર્ચા વિચારણાની જે ડિબેટ બેસતી હતી એમના જે કારોબારી સભ્યોની જે ચર્ચા થતી અને જે કાઉન્સિલ થતા હતા એ બધું જ બધા જ ગવર્નર જનરલના અંકુશમાં મૂકવામાં એટલે બંગાળના ગવર્નર જનરલને બહુ મોટા વિશાળ પ્રાંતની અંદર એને કામ સોંપવામાં આવ્યું એના કારણે મુંબઈ અને ચેન્નઈના ગવર્નરો એમની કાઉન્સિલોની જે જે બાબતો હતી આ બધી જ બાબતો બંગાળના ગવર્નર જનરલને આપવામાં આવે છે આવી રીતે નિયામક ધારાની જે જે જોગવાઈઓ હતી આ જોગવાઈઓ આ પ્રમાણે કરવામાં આવી હતી ત્યાર પછીનો જે આપણો પ્રશ્ન છે આ પાઠનો છેલ્લો પ્રશ્ન છે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું આપણને ખબર પડે છે દ્વિમુખી દ્વિ એટલે બે મુખી એટલે મુખ બે અલગ અલગ પ્રકારનો વહીવટ ચાલતો હોય બે અલગ અલગ વ્યક્તિઓ વહીવટ કરતા હોય દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે છે તો આપણે જોઈએ વ્યાખ્યા તો કોઈ પણ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય દાખલા તરીકે આપણે જોઈએ તો બંગાળની વાત કરીએ આપણે બંગાળ મીર જાફર અને મીર કાસિમ ને ત્યારે બક્સરના યુદ્ધ પછી પ્લાસીના યુદ્ધ પછી આ બંનેને અલગ અલગ રીતે બક્સરના યુદ્ધમાં પણ મીર કાસિમને કાઢી મીર જાફરને લાવ્યા આ રીતે જે બંગાળના નવાબની બાબતો હતી અને મીર જાફરના અવસાન બાદ રોબર્ટ ક્લાઇવ એ બંગાળના ગવર્નર જનરલ પછી બન્યા એ પહેલા રોબર્ટ ક્લાઇવ નિયમો બહાર પાડતા મીર જાફર કે મીર કાસિમને એમનો અમલ કરાવવાનો રહેતો ચાહે પ્રજાલક્ષી હોય કે પ્રજાલક્ષી ના હોય પણ આ રોબર્ટ ક્લાઇવના નિયમો પડાવવામાં આવતા હતા જે બે દ્વારા શાસન ચાલતું હતું રોબર્ટ ક્લાઇવ દ્વારા જે પડદા પાછળ એ પોતે કામ કરતા હતા અને પ્રજાલક્ષી એ પોતે કાયદા બહાર પાડતા જેનો અમલ મીર જાફર કે મીર કાસિમ કરાવતા હતા તો આ પદ્ધતિને દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ 9 નો પાઠ નંબર 1 જે ધોરણ 8 ની અંદરમાં આવેલો હતો અને ધોરણ 9 ની અંદર ફરીથી એનું પુનરાવર્તન થતું હતું અમુક નવા પ્રશ્નો સાથે એ બ્રિટિશ સરકારનો ઉદય એ પ્રકરણને અહીંયા પૂરું કરીએ છીએ આ પ્રકરણની નોટ તૈયાર કરજો હવે પછી નેક્સ્ટ તમારા માટે જેમ ધોરણ 10 ની અંદર ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે એવી જ ધોરણ 9 ની અંદર પણ ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવશે એટલે હવે નેક્સ્ટ તમારે પણ ટેસ્ટ ચાલુ થઈ જશે